वड़सर रोड स्थित आई नगर प्राथमिक शिक्षण समिति की शाखा में आज नोटबुक वितरित की गई थी। वड़सर रोड पे आई मेहता प्राथमिक शाखा में आज शिक्षण समिति की अध्यक्षा मीनाबा परमार ने अपनी ओर से छात्रों को नोटबुक वितरित की थी। करीब 3500 बच्चों को नोटबुक वितरित की जाने वाली है। इस खास मौके पर गुजरात राज्य के मंत्री योगेश पटेल भी उपस्थित रहे थे। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જૂન મહિના દરમિયાન જૂનના સેકન્ડ વીકમાં અથવા તો ફર્સ્ટ વીકમાં પ્રવેશોત્સવનું આયોજન થતું હોય છે, પરંતુ આ વખતે કુદરતી વરસાદ અને વાવાઝોડાના પરિણામે આપણે નિશ્ચિત થયેલો 15 જૂનના નિશ્ચિત પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપણે રદ કરવો પડ્યો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર। તો બાળકોને જે શૈક્ષણિક કીટનું વિતરણ થતું હોય છે એમાં વિલંબ થયો છે, પરંતુ અને આચારસંહિતાના કારણે ક્યાંક ટેન્ડર પ્રક્રિયા પણ વિલંબમાં પડી છે, તો અધ્યક્ષ તરીકે એક જવાબદારી અને લાગણીસભર જવાબદારી હોય છે કે મારા બાળકો સુધી નોટબુક પહોંચે, તો એની એક અગમચાત ચેતી રૂપે મેં મારા માનદ વેતનમાંથી, કારણ કે ટેન્ડર પ્રક્રિયા વગર નોટબુકો ખરીદી શકાતી નથી, તો મારી 105 શાળાના 3500 બાળકોને 3500 બાળકોને મારા માનદ વેતનમાંથી નોટબુક મળે અને જે દાતાએ જે શાળાની અંદર દાન આપ્યું છે શૈક્ષણિક કીટનું એ પણ બાળકોને એનું વિતરણ થાય, ક્યાંક નોટબુકોનું, ક્યાંક સ્કૂલ બેગનું, બૂટ મોજા એવી વિવિધ પ્રકારની વસ્તુઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો બાળકોને આપે છે, પણ આજે મારા માનદ વેતનમાંથી બાળકોને નોટબુકનું વિતરણ કરવાનો કાર્યક્રમ છે, જેમાં ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ જેઓ આપણા માંજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી પણ છે, એ બાળકોને અને શિક્ષકોને ઉત્સાહિત કરવા માટે સૌ કોર્પોરેટર મિત્રો, શિક્ષણ સમિતિના સભ્યો અને સમાજના અગ્રગણ્ય લોકો સાથે મળી અને આ એક લાગણીસભર કાર્યક્રમની અંદર હાજરી આપવા। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।